સૌનું સ્વાગત છે. દિવાળી પછી આપણે મળ્યા છીએ, તો નવા વર્ષના તમને બધાને ખૂબ ખૂબ સાલ મુબારક, હેપી ન્યુ યર, ખૂબ સફળતા મેળવો, સ્વસ્થ રહો અને આનંદમાં રહો. આગામી વર્ષ તમારા માટે ખૂબ જ ફળદાયી નીવડે એવી મારી શુભકામના છે. હવે આજે આપણે ધોરણ 2ની અંદર હિન્દી વિષય ભણવાનો છે. હવે આપણે ખ્યાલ હોય, તમે લોકોએ ભણ્યા હોય તો આપણને તમને યાદ કરાવી દઉં કે પહેલાં આપણે દિવાળી પહેલાંના જેટલા પણ વિડીયો આવ્યા એમાં આપણે કક્કો, હિન્દીનો કક્કો, હિન્દી સ્વર, ગુજરાતી કક્કો, હિન્દી ગુજરાતી કક્કો એકસાથે, હિન્દી સ્વર એકસાથે, પછી હિન્દી વર્ણમાલા શબ્દ સહિત ક કબૂતર, ક ખ ખરગોશ, ક ખ, એવી રીતે જેમ આપણે બોલતા એમ પણ આપણે લખવાનું શીખ્યા હતા. સાથે સ્વર, હિન્દી સ્વર પણ આપણે એવી જ રીતે શબ્દ સહિત લખ્યા હતા. સોરી, અનાર કા અ, આ આમ કા આ, ઈ ઈમલી કા ઈ, આવી રીતે આપણે આ બધું લખતા શીખ્યા હતા. અને પછી હિન્દી અને ગુજરાતીમાં કક્કો શબ્દ સહિત ક કબૂતર, કા ક, તો કબૂતર એટલે ગુજરાતીમાં પણ કબૂતર કહેવાય. ખ ખરગોશ, કા ખ, તો ખરગોશ એટલે સસલું. ગ ગમલા, કા ગ, ગમલા એટલે કુંડું. ગ ઘડી, કા ઘ, ઘડી એટલે ઘડિયાળ. આવી રીતે પણ આપણે લખવાનું શીખ્યા હતા, જે તમને બરાબર યાદ હશે એવી આશા રાખું છું. તો સ્વર, કક્કો, હિન્દી ગુજરાતીમાં શબ્દ સહિત બધું આપણે લગભગ કરી લીધું છે. તો હવે આપણે જે ગુજરાતીમાં આપણે એકડા કહીએ, ગણતરી, ગિનતી, એકડા ગુજરાતીમાં કહીએ એને હિન્દીમાં ગિનતી કહેવાય. તો આપણે આજે ગિનતી લખવાનો પ્રયત્ન કરીશું. તો હવે ગિનતી છે જે આપણે ગુજરાતીમાં બોલીએ એકડા, એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે નેડે દસ, આવી રીતે ગુજરાતીમાં બોલીએ છીએ ને, તો હિન્દીમાં કેમ બોલાય? હિન્દીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એમાં થોડો ઘણો ફેરફાર આવશે. એકને એક જ કહેવાય, એક, પછી જેને બે કહીએ એને દો કહેવાય, દો, ત્રણ કહીએ એને તીન કહેવાય, તીન, ચાર એને હિન્દીમાં પણ ચાર કહેવાય ને ગુજરાતીમાં પણ ચાર કહેવાય, પછી પાંચ છે જે ગુજરાતીમાં પણ પાંચ અને હિન્દીમાં પણ પાંચ, છ છે એ ગુજરાતીમાં છ લખાય અને હિન્દીમાં છ હ, એટલે આગળ મિસલ એટલે કે બે મીંડા આવશે એને હ તરીકેનો ઉચ્ચાર થાય છે. તો હિન્દીમાં છ પણ આપણે જનરલી બોલવામાં હિન્દીમાં છની જગ્યાએ છે વાપરીએ છીએ. તો બોલીએ ભલે છે પણ આપણે લખવાનો છ. પછી ગુજરાતીમાં પણ સાત લખાય અને હિન્દીમાં પણ સાત લખાય, ગુજરાતીમાં પણ આઠ લખાય અને હિન્દીમાં પણ આઠ લખાય. હવે ગુજરાતીમાં ન અને વ, ન વ લખાય, જ્યારે હિન્દીમાં ન ને કાનો અને બે માત્રા નવ લખાય. હિન્દીમાં નવ, સોરી, ગુજરાતીમાં નવ અને હિન્દીમાં નવ લખાય. અને દસ, ગુજરાતીમાં પણ દસ, દ અને સસલાનો સ, અને હિન્દીમાં દસ, દ અને શરણાઈનો શ એટલે કે શરબત કા શ. હવે આપણે આજે આપણે ગિનતી લખવાનો પ્રયત્ન કરવાનો છે અંક અને શબ્દમાં, હિન્દી અને ગુજરાતીમાં. હવે હું તમને એક સાથે 1 થી 20ની ગિનતી લખાવીશ. તો આપણે 1 થી 10 બોલ્યા, એવી જ રીતે જેમ ગુજરાતીમાં 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 એમ બોલીએ, બરોબર? અથવા તો બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 અને બગડે મીંડે 20, એવી રીતે બોલતા હોઈએ છીએ. તો આપણે હિન્દીમાં કેમ બોલાય? તો 1 1 11 1 2 12 1 3 13, આપણે 11 12 13 બોલે પણ લખાય 13 11, પાછળ બધામાં હ લાગશે એટલે
बोलिए ग्यारह, तो ग्यारह लखवानुं नहीं, लखवानुं शुं ग्यारह, बारह, एक तीन तेरह, एक चार चौदह, एक पांच पंद्रह, एक छः सोलह, एक सात सत्रह, एक आठ अठारह, एक नौ उन्नीस, दो शून्य बीस। तो आ रीते हिंदी में बोलातो होय छे। तो हवे आपणे विद्यार्थी मित्रों, हवे तमे सरस मजाने तमारी नोट लई लो, पेन्सिल लई लो अने मारी साथे फटाफट लखवा मांडो। जेम हूँ लखाऊँ रस्वई दीर्घई रस्वावाळुं हूँ जेवी रीते लखूँ एवी ज रीते सारा अक्षरमां लखवानुं छे। अने जो तमारी पासे सादी नोटबुक होय, सादी सिम्पल लीटी वाली सिंगल लाइनिंग नोटबुक होय, तो तमारे एक लाइन छोड़ीने लखवानुं छे। एटले एक लाइन में लखवानुं, नीचेनी लाइन छोड़ी देवानी, एनी पछीनी लाइन लखवानी, एनी पछीनी लाइन छोड़ी देवानी, जेथी करीने शिरोरेखा आपणे लीटी ऊपर करवानी होय तो मात्रा छे ए ऊपरनी लाइनमां जती होय छे। तो जो तमे एक लीटी छोड़ी वगर लखशो तो थोड़ुं भेगू भेगू अने अव्यवस्थित लागशे, कई मात्रा कोनी ऊपर केवी रीतनी छे ए समजता वार लागशे। तो तेथी करीने तमारे शुं करवानुं छे કે જો સાદી લાઇનથી લીટીવાળી સોરી સાદી લીટીવાળી તમારી નોટબુક હોય તો એમાં તમારે એક લીટી છોડીને લખવાનું છે, અને જો ડબલ લાઇનની નોટબુક હોય તો તમારે પાતળી લીટીમાં લખવાનું છે, એટલે જાડી લીટી આવે એ ઓટોમેટિક છૂટી જશે, જાડી લીટીમાં લખવાનું નથી, અને એક સરખા અક્ષરે લખવાનો પ્રયત્ન કરવાનો છે। તો ચાલો મારી સાથે લખો, હાસ્યમાં લખો પેલા हिंदी नो बे छे, दो छे, एकदम सीधो छे। जो
અને ગુજરાતી નો બેચિયા વળાક વાળો છે હિન્દી નો દો માં આમ કરે આમ જ કરવાનું ગુજરાતી નો વળાક લેવાનો સમજાય છે ને આ ભેદ જે છે એ તમારે સમજવાનો છે પછી લખો 3 3 તને દીર્ઘાયતી અંતી ન અને ત્રણ હવે આ હિન્દી નો ત્રણ થઈ ગયું ગુજરાતી નો ત્રણ કરો એમાં ખાલી આવી જ રીતે નું બાકી બાર કાઢો એટલે થઈ જાય હિન્દી નો તીન આપણે પેલા ત્રણ માં શીખ્યા હતા તમે બધા બહુ સરસ લખતા હતા ખ્યાલ છે ને હવે લખો ચાર 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 હવે તમે જોઈ શકો છો કે આ ગુજરાતીનો ચાર આમ છે બે પાક્યને બહાર નીકળે છે બહારની સાઈડ હિન્દીના પાક્યા બે અંદરની સાઈડ આવશે કઈ રીતે આના પાક્યા બે છે બહાર નીકળે છે હિન્દીના પાક્યા બે અંદર આવે છે તમે ઇંગ્લિશમાં એક કરો છો ને ઉપર આ એક ને આ જોડવાનું નહીં એટલે આ વાક્ય ઉપરનું ખુલ્લું હોય એટલે થઈ જાય ચાર ચાર એના પછી લખો પાંચ 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 હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીનો પાંચ આમ કરીએ બરોબર છે આગળ પાંખ્યું છે હવે હિન્દીનો પાંચ પાંખ્યું નહીં કરવાનું આમ કરી આમ બરાબર આમ કરી અને સોરી આમ કરીને આપો આવી જ રીતે પાછળ પણ તમને આ ન ફાવે બરાબર આપણે આવું કરવાનું આવું પાંખ્યું નહીં કરવાનું અને નીચે આવી રીતનું પાંખ્યું કરવાનું છે અને પાંચ શબ્દમાં તમે જુઓ હિન્દીમાં મેં આમ કરી ઉપર અર્ધચંદ્ર લીટી ચલાવેલી છે અર્ધચંદ્રમાં માર પછી આવું મીનું અર્ધચંદ્ર બિંદી કહેવાય અને આ ખાસ હિન્દીમાં આવે અને હિન્દીમાં અર્ધચંદ્ર બિંદી કરવાની અને ગુજરાતીમાં ખાલી એવો અનુસ્વર એટલે કે ઉપર મીંડું આપણે જેને આ મીંડું કહીએ ને એને અનુસ્વર કહેવાય તો આપણે ગુજરાતીમાં ખાલી અનુસ્વર લગાવવાનું અને હિન્દીમાં છે આ એનું અર્ધચંદ્ર બિંદી લગાડવાની આ બધું ખાસ તમારે ધ્યાન રાખીને લખવાનું છે પછી લખો છ છ છ હવે આ છ છે ઘણા વિદ્યાર્થી મિત્રો આમ છ કરશે તો આ છ માં આ છ માં કઈ ક્લિયર છે છે આ છ માં મે આ એનો જે છ નો આ બિંદુ વાળેલું હોય એના ઉપર શિરોલેખા કરી છે આવી રીતે કરવાની નહીં આ છ અને આ છ હ આગળ બે વિસર્ગ મૂકેલા છે આવી રીતે આ બે મીંડા છે વિસર્ગ કહેવાય શું કહેવાય વિસર્ગ અને એનો ઉચ્ચાર થાય હ છ તો હિન્દીમાં એમ લખાય બરોબર અથવા તો ઘણી જ રીતે તમને આવો પણ જો મળશે લખેલું તો આ એક ખોટો નથી પણ આપણે બને ત્યાં સુધી આમ લખવાનું છ છ અને ગુજરાતીમાં ખાલી છ સાત 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 આ શબ્દો તમે તમને શીખવાડેલા હતા સ છે એકદમ સીધો અને નીંડા વગરનો કરવાનો સરખા છે હવે હિન્દીમાં આપણે ગુજરાતીમાં આમ સાદ કરીએ ને ગુજરાતીમાં કેમ સાદ કરો છો આમ તો આ હિન્દીમાં ખાલી આ પાંખિયા ઊંચું ચડાવવાનું બસ આ પાંખિયા જે ટોકું છે એ ઊંચું ચડાવી દેવાનું એટલે આ થઈ ગયો હિન્દીનો સાદ પછી લખો આઠ આઠ હિન્દીના આઠમાં એવું છે ગુજરાતીનો આઠ આવો થાય થાય ને દાદાજીની લાગણી જાઓ હવે હિન્દીમાં શું હોય સેજ પાક્ય અહીં આગળ કરવાનું અને સેજ નીચે આમ આ થઈ ગયો હિન્દીનો આઠ બરોબર છે હવે આ જે એકલો કર્યો ને સીધો હિન્દીનો એને ઊંધો કરી નાખો ને એટલે આ થઈ ગયો નવ સીધો એકલો છે ઊંધો કરી નાખો એટલે નવ થઈ ગયા નવ 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 જુઓ છો ને આ હિન્દીના અંકમાં નવ ગુજરાતી અંકમાં નવ આ હિન્દી શબ્દમાં નવ અને ગુજરાતી
હવે અહીંયા શિરોરેખા છે આ જે ઉપર બિંદુ આવે છે શ ઉપર એટલે એના પર શિરોરેખા ના હોય ને ઉપર લીટા ઉપર જોઈએ એટલે 1 શૂન્ય 10 એકડે લીટે 10 દ શ શ શરબત કા શ શરણાઈ નો શ અને ગુજરાતીમાં દ અને સસલા નો સ આ થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 ઓર 10 અબ હમ લખેંગે ઇસકે સાઈડ મે જો તમારે પેજ માં આવી જ રીતે પાછી ચાર લાઈન સમય જાય એમ હોય તો તમે સાઈડ માં લખજો ન સમય એમ હોય તો આગળ આજુબાજુના પેજ માં બાજુનો પેજ હોય કે પાછળનો પેજ માં સરસ રીતે મારી સાથે લખો 10 કે બાદ 1 1 11 જે આ એકડા જાવ છો તમે એકડે બે એકડા આવ્યા તો આ શું થયું 1 1 11 બે પછી હિન્દી શબ્દમાં અડધો ગ એને યા જોડવાનો ર હ યા રાને યાર હ યાર હ અને ગુજરાતીમાં લખાય અ ગી યાર હિન્દી અંકમાં 11 ગુજરાતી અંકમાં 11 હિન્દી શબ્દમાં 11 ગુજરાતી શબ્દમાં 11 પણ જો મેં જે રીતે હ્રસ્વ ઈ દીર્ઘ ઈ જે કંઈ કર્યું હોય એવી જ રીતે તમારે લખવાનું છે પછી 1 2 12 એક રે બગડે 12 હિન્દી શબ્દમાં 12 અને ગુજરાતીમાં 12 એક દો બાર એકડે બગડે બાર બાર હો બાર આ હ છે એ તમારે ખાસ જોવાના છે પણ આ વિદ્યાર્થી 11 12 13 એવી રીતે લખીને આવે આપણે એવું લખવાનું નથી હવે 12 પછી શું આવશે 1 3 13 એકડે ત્રગડે 13 શબ્દમાં 13 હો અને એક માત્ર 13 ગુજરાતીમાં તને એક માત્ર 13 1 3 13 એકડે ત્રકડે 13 13 હ 13 13 કે બાદ 14 1 4 14 એકડે ચકડે 14 શબ્દમાં ચને કાનો અને બે માત્ર 14 હ અને ગુજરાતીમાં ચને કાનો બે માત્ર 14 હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરશે આમ લખશે 14 અથવા આમ લખશે 14 આ બે ખોટા છે આ બે માંથી એક એ રીતે લખાય ને તો લખવાનું કેમ ચને કાનો અને માત્ર બે 14 સમજાણું છે ચાલો હવે 1 5 15 એકડે પાંચડે 15 પંદર પંદર હવે આમ થયું ર કરું છું 15 ખાતામાં ર તો દેખાતો નથી તો આપણે આ દરી નીચે આ જે કર્યું છે ને આવી રીતે આ બે પાંખિયા કર્યા છે ને અહીંયા એનો ઉચ્ચાર થઈ ર 15 ર દ ને ર જોડેલો હોય દ્ર થાય એટલે પન દ્ર હ અને એ આપણે ગુજરાતીમાં કહેવાય પણ એ માથે મીધું પન દ ર હવે આવશે 1 6 16 એકડે છગડે 16 હિન્દી શબ્દમાં 16 હ અને ગુજરાતીમાં 16 નળ 1 6 16 એકડે છગડે 16 16 સને કાનો ને માત્ર 16 હ અને ગુજરાતીમાં સને કાનો ને માત્ર 16 અને નળ નો ળ 16 પછી 1 7 17 એકડે 7 17 હિન્દી શબ્દમાં સ ત્રિશુળ નો ત્ર અને હ
હવે ઘણા વિદ્યાર્થીઓ લખશે સતરહ, આવું નથી લખવાનું, આ ખોટું છે. સાવ કેમ લખવાનું? સ હિન્દીના શબ્દમાં સ ત્રિશુલનો ત્ર અને હરણનો હ સત્રહ, અને ગુજરાતીમાં લખાય સત્તર. હવે ત ઉપર થોડો ભાર આવે એટલે આગળ નાનકડી લીટી છોડી દેવાની. સત્તર, સત્તર નો કહે સત્તર કહેવાય, તો એના માટે સત્રહ અને સત્તર. પછી સત્રહ પછી શું આવશે? એક આઠ અઠાર, એક ને આઠ ને અઢાર. પછી હિન્દી શબ્દમાં અ, હવે એમાં જોડીઓ શબ્દ લખવાનો છે. અઠાર અઠાર ને તો એક ઉપર અને નીચેના નોટો જોડી દેવાનો. આ જોડીઓ તો હતી, હવે એને ના કરવાનું. અઠાર, અઠાર. હવે ઘણા પુસ્તકમાં ઘણી જગ્યાએ આવી જ રીતે લખેલું હોય, અઠાર આમ પણ લખેલું હોય છે, બરાબર છે. પણ જો તમે આવી રીતે લખશો તો તમારું સાચું, આ ખોટું નહીં પડે, પણ સાચું આ છે. અઠાર ભાવ ઉપર ભાર આવે છે, જોડ્યું આવે છે, એટલા માટે અઠાર. અને ગુજરાતીમાં અઢાર, બરોબર છે. હિન્દીમાં અઠાર ઠ હશે ને, ગુજરાતીમાં ઢ આવશે. અઢાર એક નવ ઓગણીસ, એક ને નવ ને ઓગણીસ. ઓ નાનો ઉલ્લુકા, ઓ અડધો ન જોડવાનો, બીજો ન જોડીને દીર્ઘ અને સ ઓનીસ. અને ગુજરાતીમાં અને ગાનો માત્ર ઓ ગ ની સ, અને ગાનો માત્ર ઓ, ઓશિકાનો ઓ, ગણપતિનો ગ, અણખંડને દીર્ઘ ની સ. એક નવ ઓનીસ, એકડે નવડે ઓગણીસ, ઓનીસ ન અડધો જોવાનો, અડધો જોડી અને પાછળ સ ઉન્નીસ અને ઓ ગણીસ. પછી આવશે દો શૂન્ય બીસ, બગડે નિંદે વીસ. ગુજરાતીમાં વ વર્ણનો વ લાગે ને, હિન્દીમાં બકરીનો બ લાગે, બીસ આવે, બીસ અને વીસ. દો શૂન્ય બીસ, બગડે મિંડે વીસ, વીસ. આપણે ગુજરાતીમાં વીસ કહીએ, હિન્દીમાં બકરી નંબર વીસ લાગે, વીસ અને બને દેખાય વીસ. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? એક થી વીસ ની ગીતી. એક વાર હું તમને બોલીને તમને સંભળાવું છું, તમારે પ્રેક્ટિસ કરવાની છે. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ, નો નવ નહીં, નો. દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. હવે આ શું છે? અગિયાર, અગિયાર. બાર, બાર. તેર, તેર. ચૌદ, ચૌદ. પંદર, મેં શીખવાડ્યું હતું ને, દમ આવી રીતે બે પાંખિયા કરી નાખો ને, એને શું કહેવાય? દ્રવ, દ્રવ મચાય. એને કહેવાય તો ખોડો કરવો કે હલન કરવો, પણ તમને ન ખબર હોય તો આવી રીતનું જે હોય એને આગળ રણ ઉચ્ચારીને ર જોડી દેવાનો. પંદર, પંદર. સોળ, સોળ. સત્તર, સત્તર. અઠાર, અઢાર. ઓગણીસ, ઓગણીસ. વીસ, વીસ. સમજાઈ ગયું ને કેમ લખવાનું છું? તો હું બે સેકન્ડ માટે સાઈડ ઉપર આવી જાઉં છું, જેથી કરીને હું બોર્ડમાં તમને લખવામાં નડું નહીં અને સરસ મજાનું અક્ષરે તમે લખી નાખો.
तो विद्यार्थी मित्रों तमे सारा अक्षरे तमारी नोटबुक में लखी लीधो हशे। हवे तमारे शुं करवानो छे, मारी साथे तो तमे लख्यो छे, तो हवे तमारे तमारा मम्मी के पप्पा ने सरस मजाना अक्षरे तमारी रीते लखी अने बतावानो छे।